બોલોવાળીનાથ મહારાજ, સદગુરુ સત્ય સનાતન ધર્મની, અપને અપને માત પિતા હરિ ઓમ નમ પાર્વતે પતે હર હર Thank you.
પેલી નમન મારા માત પિતાને ઉત્પત્તિ પાલન કર્યા ના ભજન કુણ નમન મારી ગતરે ગંગાને ચોથી નમન મારી ગતરે ગંગાને એ બેડા બેસીને ઓ ધરિયાઓ સાધુ ભાઈ વિના ભજન કોણ તરિયા Thank you.
चार चौकी ए गणपति आसन धरियो બોલાવાળીનાથ મહાદેવની જય. આખી જગતની અંદર ગુણનું પૂજન થાય છે. કારણ કે માણસની અંદર કે પશુની અંદર ગમે તેની અંદર જીવ જંતુની યોનિની અંદર પણ જો સંસ્કારને ગુણ હોય છે, ગુણની પૂજા થાય છે. સારી ગાય કે ભેંસ હોય તો એની પૂજા થાય, ને ખેડૂત એક બળદ રાખતો હોય તો કે આ ભાઈ બળદ મારે નથી આપવો. કોઈ સારી ગાય હોય તો કે આ ગાય મારે નથી આપી. કોઈ હારી એવી વધમવાળી ઘોડી હોય તો કે ઘોડી મારે નથી આપી. અને કઝાળ જાનવર હોય, કઝાળ માણસ હોય, એના કોઈ ગુણ ગાતા નહીં. સંસ્કારી ના ગુણવંત માણસોના જ ગુણ ગવે છે. પણ ગુરુ મારા ગરુડજી અરે રે મુજ પર કીધી મે પણ મોરો એ બતાયા રમતણા ગુરુ યમારા ગરુડજી મુજ પર કીધી મેર મોરા દિયા મરમ તણા ઉતર ગયા સબ જય. ગુરુ પાહેણી એવી તે શું બુટી છે, એવી તે શું મોરો છે જે જય ઉતારી દે, શું દવા છે ગુરુ પાહે. સંતો મહાપુરુષો કિચિક છે, દુરીજન માણા હોય અને કોઈ સામ્રાજ્ય ગુરુના ચરણે જતો રહે અને ગુરુ જે દિશા પકડાઈ દે એ દિશાએ હાલતો થાય તો પહેલી એની વાણીની અંદર પરિવર્તન આવી જાય. આ મોરાની અંદર અને આ બુટ્ટીની અંદર આટલી તાકાત છે. બીજા નંબરનું કે એ ગુરુનું મન તનથી અને ભાવથી એ બુટ્ટીનો આહાર કર્યો હોય તો એની દ્રષ્ટિની અંદર પરિવર્તન આવી જાય, એમાં જરાય સંશય નથી. ત્રીજા નંબરનું કે આપેલી ગુરુ મહારાજની ભાવથી એ બુટ્ટીનો આહાર કર્યો હોય તો એના જીવન ચરિત્રનું પરિવર્તન થઈ જાય, એમાં જરાય સંશય નથી. આ ગુરુની બુટ્ટીની અંદર તાકાત છે. પણ તરવ સરવર સં અરે રે ચોથા વર્ષે ને પણ પરમા એ પરમા રથના કારણે અરે રે ચાર દરિયા દે તરવર સરવર ને સંત ચોથા વરહે મેઘ પરમારથના કારણે ચારે દરિયા દે. વાદળી ચડી હોય અને વાદળીની નીચે કદાક છે ને ઓબાનું વૃક્ષ હોય તો એ વાદળી એના પર એટલી વરહે, એના જોડીમાં બાવળ હોય તો એ વાદળી એટલી જ વરહે, એમાં ભેદ નહીં.
ભલે પાડોશીનું ખેતર કરવું પડી રહે, પણ જ વરહે એ વરહી જાય. તરવર કે તે વૃક્ષ, ઉનાળાની ગરમી હોય, જેઠ મહિનાનો દાડો હોય, ધગધગતી ગરમી પડતી હોય, અને 18 પાદરનો ધણી કદાચ અને વૃક્ષના નેચે વિહામો લેવા બે, તો એ 18 પાદરના ધણીને એ વૃક્ષ એટલી શીતળતા અને ઠંડક આપે. કદાચ એ ઉઠી જાય અને એક રખડતો માણ કંગાળ દુરીજન માણે આઈને બે, તો એ વૃક્ષને શીતળતા સ્વાયલો એટલો જ આપે, એમાં કોઈ ભેદ ન હોય. એને પ્રમારથી અવતાર કીધો. અને રાજામાં અને કંગાળમાં જો વોતરો હોય તો એને પ્રમારથી અવતાર ન કહેવાય. અને સંત દુરીજન્મ દુરીજન માણા હોય અને મહાપુરુષના જો કદાચ ચરણે જતો રહ્યો હોય તો લેખમાં મેઘ મારી દે, એમાં જરાય સંશય નથી. અનંત ઇતિહાસો છે ગવા આપણા. સંતની દિશા બતાયેલી હેડે તો અનશરવર આ ગાંધીનગરનું ગામ તળાવ હોય, એ ગામ તળાવની અંદર પંડિત સ્નાન કરવા જાય તો સરોવર ના ના પડે, અને એક દુરીજન માણસ સ્નાન કરવા જાય તો એ સરોવર ના ન પડે. ગામની ગાય પાણી પીવા જાય તો એ સરોવર ના ન પડે, અને ગોધેયનગરનો ગજાળો સરોવરમાં પાણી પીવા જાય તો એ સરોવર ના ન પડે. એ પરમાર્થી અવતાર છે. તમો સંતો મહાપુરુષો કહે છે કે તરવર સરવરને સંત ચોથા વરહે મેઘ પરમાર્થના કારણે ચારે ધર્યા દે. રઘુકુલ રીત સદા ચલયાઈ, પ્રાણ જાય પણ વચન આજે મારે વિવાહ થઈ પણ સ્ટેજ પર બેઠો છું અને એક સમાજના નાતે મારે ભાઈ કહેવા પડે છે. શકરાભાઈ મોટણ પરિવાર એમના બે સંતાન ઉદાસભાઈ ધવલભાઈ પરમાત્માની આશીમ કૃપા હોય તો તમે સત્કર્મ કરી શકો, નકર તમારી તાકાત નહીં તમે સત્કર્મ કરી શકો. એક રબારીનો છોકરો તમને ચેનાંશ આપું છું કહેતા તો સ્ટેમ્પ પર બહુ લખી આપું. પરમાત્માની કૃપા થાય તો તમે સત્કર્મ કરી શકો, નકર કોઈની તાકાત નહીં. દુરીજન માણ અબળા માર્ગે ધડે, કદી સીધા માર્ગે ન ચાલે. એમ સગા સંબંધી ભાઈ ભવડ ગુરુ મહારાજને બોલાયા, નકળંગ નેદાધારીનો પાઠ પુરાયો. જે પરમાત્માની કૃપાથી અને સત્કર્મ આપણને કરવાનો મોકો આપ્યો એ આપણે કર્યું, એ લેખ લખાય. કારણ કે આપણા શાસ્ત્રોનો સંતો પોકાર કરી કરીને કહે છે કે માણસનું ભાગ્ય કે બજારમાં નથી મળતું. કર્મ કરે કિસ્મત બને, જીવન કા છે ધવલભાઈ ઉદાસભાઈ તમે મો સ્ટેજ પર બેઠો છો, મારા ભાઈ કહેવા પડે છે, મારા વિવાહના દીકરા છો, પણ મનમાંથી એ ગાડી નોંધજો
કે તમારા મા બાપને કોઈ સારા કર્મ કર્યા છે તે તારે સુખ ભોગવો છે મારા બાપ, ન કે બૈડા તૂટી જાય છે તો પેટનું પૂરું નહીં થતું. કર્મ કરે કિસ્મત બને, જીવન કા એ છે મ્ર, પ્રાણી તારા હાથમાં, તેરા અપના તું કર. જે કર્મ કરું એ કરે પ્રાણી. ગીતા કહે છે, કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તું માત્ર કર્મનો અધિકાર છે, ફળ તો ટેમ થશે, ગાય જાય. આજ લીમડી તમારા વાગણે ચોપશો નહીં તો 5 કે 10 વર્ષે લીમડીની લીંબડીઓ આવશે, તમારી કોઈની તાકાત નહીં લીંબડીઓને રોકી શકો. આપ ગુરુજી મારા, હે ગુરુદેવ મારા બાપ, તમને કોટી કોટી પ્રણામ. માણે તણીના લુણમાંથી કદાપી મુક્ત નહીં થઈ શકતો. પહેલું પાત્ર મા છે, જેની ગોદમાં 9-9 માં જતન કરીને તમને જાળવ્યા હોય એના ઋણમાંથી તમે કદાપી મુક્ત નહીં થઈ શકો. માને ધરતીની ઉપમા આપી છે કે ધરતીમાં અને બાપને આકાશની ઉપમા આપી છે. માની મમતાની કોઈ સીમા નહીં અને આકાશનો કોઈ અંત નહીં એ બાપની ઉપમા આપી છે. આ ધરતી પર વિશેષમાં વિશેષ દેવી દેવતા તમે જેને ગણતા હોય, તમારા શ્રદ્ધાને, તમારા વિશ્વાસને, તમારી ભક્તિને ઠેક પોકે એવા શબ્દનો પ્રયોગ મારે કરવો નથી. પણ કોઈ બી શાસ્ત્ર કે સંત તમને નહીં કહે કે મા બાપથી કોઈ આ ધરતી પર દેવ નહીં શ્રેષ્ઠ. ગુરુના ઋણમાંથી તમે મુક્ત નહીં થઈ શકો, બાપના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકો અને માના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકો. આ 3 દેવતાઓના ગુણ એવા છે, કાર્ય એવો છે, તમે મરી તૂટી જાઓ તો એમના ઋણમાંથી મુક્ત કદાપી નહીં થઈ શકો. આપ ગુરુજી મારા પરયુપકારી મારા, અવગુણ માં ચિત રાખો ગુરુજી મારો, આયેલો જન્મ સુધારો. Thank you.
ના તો સહાય કોણ કરે, તીર્થ ફરો ને અધારા ગુરુજી મારો, આયેલો જન્મ સુધારો, પતિ વિના તો શોભે ના તરિયા, એ વિધવા કા શણગારા ગુરુજી મારો, આયેલો જન્મ સુધારો, જો વેદ પરમાણા દાસ કેવળ ને તરણે લેજો, શિર પર પંજો તમારો ગુરુજી મારો, આયેલો જન્મ સુધારો, ગુરુ ભજન કર્યા સિવાય લખ ચોરાશી ના ફેરા ટળવાના નથી. રાણા ને મીરાને કીધું, રાણા કીધું કે મીરા સાધુ ના સંગ છોડી દે,
હું ચિત્તોડનો 18 પાદર 92 લાખ માળવાનો ધણી છું. તાર કમી શું છે? દાદાશો મેલ મેલાતો અલંકાર આભૂષણ શું કામી છે મને એ બતાય. સાધુડાના સંગ છોડી દે. પછી મીરાઈને કીધું, ગઈ રાણા, હું તમારી ધર્મ પત્ની છું, મારે તમારા ડાગળ ન કહેવાય, પણ તે છતાં મારે કહેવું પડે છે રાણા, 92 લાખ માળવો તારો મારા હાથે નહીં આવે, તારી દાદ દાસીઓ નહીં આવે, તારા મહેલ મેલાતો મારા હાથે નહીં આવે, હીરા માણેક અલંકારો મારા હાથે નહીં આવે રાણા, એક માતાના દો દો બેટડા લખોઈના જુદા જુદા લે, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં, મારું કર્મ મારો પીછો નહીં છોડે રાણા, મારો શાલ મેલ મારા બાપ, મને હરિભજન કરવા દે, હું એક ચોપાઈ ઉપાડી પછી આ ભજન ઉપાડી લીધું. હવે એ ચોપાઈ બોલું એટલી, અને પછી હું અમારે ધવલનાના ઉદાસભાઈના મહેમાનો છે, ભક્તો આજુબાજુના કોઈ ગાયક કલાકારો હોઈને બોલાયા હોય, દરેકને અચેક બબ્બે વાણીનો લાભ આપીએ. અમારે ધવલભાઈનો ઉદાસભાઈ પણ ભજનો ગઈ છે, એ નથી ગાતા એમ નહીં, પણ એ ગુપ્ત છે. આપણે શું કીધું? રઘુકુલ કી રીત સદા ચલાઈ, પ્રાણ જાય પણ વચન ના જાય. એ કુળ ચેમ ગવાણું? શા કારણ? એક પેટીને તો તકલીફ પડી છે ને, સૂર્યવંશી કહેવાનું, સૂર્યવંશી, સૂર્યના પુત્ર મનુ, મનુના ઈશ્વાકુ, ઈશ્વાકુની ત્રીજી પેઢી રઘુરાજા પાછા, ત્યાં સુધી તો સૂર્ય વંશ ગણવાના, અને ચોથી પેઢી આવી અને એ સૂર્યવંશી રઘુ કુળ ગવાઈ ગયો. રઘુકુલ રીત સદા ચલાઈ, પ્રાણ જાય પણ વચન, પ્રાણ જાય પણ વચન ના જાય. મહારાજા રઘુ સમ્રાટ રાજા, દાતાર રાજા, જગન કર્યો અવધપુરીની અંદર, ને બ્રાહ્મણે કીધું, ગહે બ્રાહ્મણો, તમને દક્ષિણામાં શું આપો? બોલો, તમે ખુશ રહો એવી દક્ષિણામાં આપો. અને એ વખત રઘુરાજાએ ને બ્રાહ્મણે કીધું કે મહારાજ, આપ તો દયાળુ છો, આપ ધારો તે આપી શકો છો. રઘુરાજા મોજમાં આવી જાય, એ બ્રાહ્મણો, અવધપુરીની રાજધાની તમને દાનમાં દઈ દીધી, છે કોઈની તાકાત? તમારી મારી કોઈ નહીં. અવધપુરીની રાજધાની તમને દાનમાં દઈ દીધી, અને રઘુરાજા નીકળી ગયા, સરયુ કિનારે જઈને કુટિયા બનાવ્યું અને હરિભજન કરવા માંડ્યા. ઓય સંગી ઋષિના આશ્રમમાં વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરતા હતા, વિદ્યા પૂર્ણ થઈ વિદ્યાર્થીઓએ વિદાય લીધી કે ગુરુદેવ, હવે અમે વિદ્યા તમારી સંપૂર્ણ પૂરી થઈ છે, અને અમને જે અછા શક્તિ ગુરુ દક્ષિણા મળે અમે દાન આપીએ તમને, અને અમે વિદાય લીધી. અચ્છા બેટા, બધાએ પોતપોતાની રીતે દાન દક્ષિણા આપી દીધી, પણ કૌંસ નામનો ઋષિ હતો, દરિદ્ર હતો, ગરીબ હતો, આંખમાંથી અહું આબા માંડ્યો, પૈસો પહેણ નહીં. અને એ વખતે ગુરુજીને કીધું કે કૌંસ, તારી દક્ષિણા મારે નથી લેવી, જા. આઈ જી કે ના ગુરુદેવ, ગુરુ દક્ષિણા ન આપો તો વિદ્યા મારા પહેણ ટક ના, કે હું તારો ગુરુ તને આદેશ કરું છું કે તારી વિદ્યા આઈ જી કે ના ગુરુદેવ. ગુરુજી જોશમાં આવી ગયા અને કહી દીધું કે મને ગુરુ દક્ષિણા આપી છે કે આ તો લાય 14,000 સોનામર. ક્યોથી આપે 14,000 સોનામર? હવા રૂપિયો દક્ષિણા આપવા નહીં,
અને 14,000 સોનામાં ગુરુને કીધું કે લાય નક જા. અને એ વખત પછી કંસ ઋષિ એક પછી એક રજવાડું ફરવા માંડ્યા. કોઈને 14,000 હોનામોર આપી ન ફરતા ફરતા અવધપુરી આવ્યા. સરયુ કિનારે મહારાજા રઘુ કુટિયા બનાવીને તપસ્યા કરે છે. અવધપુરીનું રાત બ્રાહ્મણોને દાનમાં દઈ દીધું. કુટિયે આવીને ઉભાર્યા, પાછા વળ્યા. મહારાજાને ખબર પડી કોક આવ્યું અને પાછું વળ્યું. આમ તાક્યા કે કોણ છો, પાછા વળો, કેમ આયા હતા? કમો કંસ ઋષિ શું ગુરુદેવ, કેમ આયા હતા? કે આવ્યો તો મોટી આશય, પણ કામ મારું બનાવ્યું નહીં એટલે પાછો વળ્યો. કશું આચા કે મારે ગુરુ દક્ષિણા દેવી છે, 14,000 સોનામાં આપવાની છે મારા ગુરુને, પણ આપ તો અવધપુરીનો ત્યાગ કરી દો, દાનમાં બ્રાહ્મણને આપી દીધું, સરયુ કિનારે તપસ્યા કરો છો, મને તમે શું આપશો? અને એ વખત રઘુ રાજાએ કીધું કે હે ઋષિદેવ, બ્રાહ્મણ આસન ગ્રહણ કરો, તમને તમામ વ્યવસ્થા થઈ જશે. આસન ગ્રહણ કર્યું રાતના 12 વાગ્યા અને રઘુ રાજાએ એક દૂત મારફત કીધું કે મારું ધનુષ ને બાણ લાવો. ધનુષ ને બાણ લાયા. 12 વાજે ટંકાર કર્યો. અલકાપુરી ગાજી, અલકાપુરી ના મહારાજા કુબેર ભંડારી થરથરી રહી આખી. કોણ છે? તપાસ કરો, હોદ કરો. કને ચડાઈ કરી દૂતો દોડતા ડોટ મારી ચોફેર ચારે દિશાએ ફરવા માંડ્યા. ખબર પડી કે સરયુ કિનારે મહારાજા રઘુ છે, હવારે અલકાપુરી પર સળઈ કરવાના છે. શા કારણે? કે એક બ્રાહ્મણ ઋષિને દાનમાં 14,000 હોનામોર આપવાની છે. અત્યારે ને અત્યારે વર્ષા કરી દો. રઘુ રાજાને અલકાપુરીનો ધક્કો ન પડે. વર્ષા કરી દીધી. રઘુ રાજાનું કુટિયું ભરાણું એકલી હોના મારે. રઘુ રાજા ખુશ થઈ ગયા કે એ બ્રાહ્મણ ઋષિ લઈ જાઓ હોના માર્યો, કે મારા ગુરુને 1,000 ગુરુ દાનમાં આપવાની છે. મહારાજ મને 1 હોનામર વધારાની ખપે નહીં. મહારાજાએ રઘુઈ ઊંટ મગાયો. ઊંટની ગુણમાં 1,000 હોનામર આપી અને ગુરુના ચરણમાં ઢગલો કર્યો. ગુરુની નાભી હસી જી ગ ધન છે તને કંસ, ધન છે તને, ધન છે દાતારને. બોલ કને આટલી તને દક્ષિણા આપી કે અવધપુરીના મહારાજા રઘુએ. અને એ વખત ગુરુની નાભી હસી જઈને ગુરુને કહી દીધો કે ધન છે રઘુ, ધન છે તારા કુળને. રઘુ કુલ કી રીત સદા ચલાવશે, પ્રાણ જશે પણ વચન નહીં જાય. એ કુળની અંદર મહારાજા હરિચંદ્રએ રાજ અર્પણ કરી દીધું. મહારાજા શિબી અંગને અર્પણ કરી દીધું. રામચંદ્ર ભગવાન 14 વર્ષ અવધપુરીનો ત્યાગ કરી દીધો. આ રઘુ કુળ. હવે હું એક ભજન બોલી દઉં તમને. ચાલો વિદુર ગે જાયે ઓધવજી, ચાલો વિદુર ગે ઉચી
રુચિને પાન કરીએ ચાલો વિદુર ગે ગે
સતગરો દેવન અવે ધવલલાલ કે ઉદાસલાલ આપણા ભક્ત મંડળને અહીંયા સ્ટેજ પર બોલાવો, તમે પણ આવો, બબે બબે વાણીનો દરેક લાભ આપો. આવો આવો.